અને બીજું કલ્ચરની વાત કરતા રુઝાનબેન, અત્યારે કલ્ચર એવું થયું કે ચલો કોલેજિયન્સ હોય, તેની પાસે સરસ અપગ્રેડેડ ફોન છે, તેની પાસે બોયફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે, તો મારી કેમ ન હોવી જોઈએ? કદાચ આજ મેન્ટેલિટી બની ગઈ છે અને આ બહુ લાઇટલી લઈ રહ્યા છે. કદાચ ઘણી સાથે પછી મા દુર્ગાની ને સરસ્વતી ની તો પૂજા થાય છે, જેમાં ડાઉટ નથી. એટલે કલ્ચર તો છે જ, બધા રોજ માતાને પેલા શું કે મૂર્તિના માતાને પૂજા કરે અને પોતાની માતાને લાત મારીને આવે, એ બી સત્ય છે. અને એ પહેલા બી થતું હતું ને અત્યારે બી થાય છે. પણ અત્યારે જે આપણે આધુનિકતાની વાત કરીએ, મોબાઈલની વાત કરીએ, દેખા દેખીને જે અત્યારે જે ફેસબુક ઇન્સ્ટાગ્રામની બધી વાતો થાય છે, તો ઓબ્વિયસલી બધા પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ બહુ ચાલુ કરી દે છે. યા ખોટા ખોટા ફોટા આની જોડે ચીટકાવીને ફોટોશોપ કરીને બી બતાવે છે. ને અનફોર્ચ્યુનેટલી બહેનો એમાં ફસાઈ જાય છે, કારણ કે બહેનો હંમેશા એવું ઈચ્છતી હોય કે મારો બી બોયફ્રેન્ડ હોય. તો એમાં ખોટું નથી, ઈચ્છું જ જોઈએ, નથિંગ રોંગ. પણ અનફોર્ચ્યુનેટલી બહેનોને નથી ખબર પડતી કે હવે આજે જે બહેન તો પોતાનો પ્રેમને પ્યાર આપવા માંગે છે, વેરી નેચરલ છે, એના મનમાં પાપ નથી ગઈ, વન નાઇટ સ્ટેન્ડ નથી કે આજે આની જોડે કાલે પેલા જોડે. પણ અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં એવું થઈ ગયું છે કે પાછી એ બી ફેશન થઈ ગઈ છે કે છોકરો અંદર અંદર ડિસ્કસ કરે, આજ મેં ઇસકો પટાયા, આજ ઉસકો પટાયા, મારી ચાર ગર્લફ્રેન્ડ હે. પાછા એટલા હદ સુધી હવે તો થેન્ક્સ ટુ વોટ્સએપ રોજ બધાને એકનું એક વોટ્સએપ આઈ લવ યુ ડાર્લિંગ પાછા એક જણને ચાર જણને નાખતા હોય, સેમ ટુ સેમ યાર, ક્યાં કે ડાર્લિંગ ખાના ખાયા કે નહીં, બેબી ખાના ખાયા કે નહીં, યુ નો આ બધું. અને આ લાઇટલી પણ છે કદાચ.